નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું અંકિતા. ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત કચ્છના ભુજ તાલુકાના લાખોદ નજીક ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્રમાં ભારત અને ઇઝરાયલના વડાપ્રધાન દ્વારા ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું. ઇઝરાયલ સરકારના સહયોગથી ભારતના પ્રથમ ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્ર માટે સરકાર કચ્છ જિલ્લાની પસંદગી કરી છે. ભુજના લાખોદ રોડ નજીક 10 એકરના વિશાળ ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્ર નિર્માણ પામ્યું છે. ખારેક માટે જાણીતા કચ્છ જિલ્લામાં ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્ર શરૂ થવાની કચ્છના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. લાખોદ નજીક ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્ર લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત અને ઇઝરાયલ વડાપ્રધાન દ્વારા ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્ર વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું. કચ્છમાં મોટા પ્રમાણમાં ખારેકનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ખારેક એક્સપોર્ટ માટેની કોઈ સુવિધા નહીં હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. કચ્છમાં કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા ખારેક ઉત્કૃષ્ટ કેન્દ્રમાં ખારેક કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા પેકિંગ હાઉસ સુવિધા શરૂ થવાથી કચ્છના ખેડૂતો માટે ખારેક એક્સપોર્ટને કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. આજે 17 જાન્યુઆરી 2018ના રોજ આ કુકમા મુકામે જે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેટ ફાર્મ એટલે કે ખારેકનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર જે બનાવવામાં આવ્યું છે, એ બપોર 3 વાગ્યાની આસપાસ માનનીય વડાપ્રધાન શ્રી ભારત શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય વડાપ્રધાન શ્રી ઇઝરાયલ બેન્જામિન નેતાન્યાહુ સાહેબના વરદ હસ્તે સાબરકાંઠાના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ વદ્રાળ ખાતેથી એનું લોકાર્પણ થનાર છે. આ સેન્ટરથી જે ઇઝરાયલની મશાવ સંસ્થા અને ભારતની MIDH સંસ્થાના સહયોગથી બનેલ છે અને આ જે સેન્ટર છે ત્યાં ખારેકની જુદી જુદી ખેતી પદ્ધતિથી માંડી અને પોસ્ટ હાર્વેસ્ટ સુધીની ટેકનોલોજીની જે ડિસ્કશન કરવામાં આવ્યું છે એક્સપર્ટ દ્વારા, એનો અહીંથી માહિતગાર ખેડૂતોને કરવામાં આવશે. 50 માણસોને ટ્રેનિંગ આપી શકાય એવી ટ્રેનિંગની વ્યવસ્થા છે અને પેકહાઉસની વ્યવસ્થા છે, નેટ હાઉસ બનાવ્યું છે પીલાની નર્સરી માટે અને 2 હેક્ટરનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન પ્લોટ બનાવેલો છે. આ ખેડૂતોને ખારેકના વાવેતરથી માંડી અને એનું બંચ કેર કઈ રીતે કરવું, એને નરાવવું કઈ રીતે, મશીનથી કઈ રીતે નરાઈ શકાય, એના નરની પોલનને કેટલા સમય સુધી રાખી શકાય, એને કેટલું પિયત આપવું, કેટલું ખાતર આપવું, કઈ રીતે એને બંચને ઝાડ પરથી ઉતારવા અને મશીનથી લાવવા અને એને સોર્ટિંગ ગ્રેડિંગ ટેબલ ઉપર સરસ મજાનું સોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ કરી અને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવું હોય તો 3 થી 6 અઠવાડિયા સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી અથવા તો ડાયરેક્ટ એને માર્કેટમાં મૂકી શકાય. આજે કચ્છ માટે અને કચ્છના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગે એમ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે અત્યાર સુધી જે રીતે કચ્છમાં ખારેકનું ઉત્પાદન થતું હતું એ દેશી પદ્ધતિથી આનું ઉત્પાદન, દેશી પદ્ધતિથી એનો ઉછેર, એની જગ્યાએ આધુનિક ટેકનોલોજી દ્વારા જ્યારે કચ્છ એક એવો જિલ્લો છે ખાસ કરીને ખજૂરનું ઉત્પાદન એટલે કે ખારેકનું ઉત્પાદન ગલ્ફના દેશોમાં જ થતું હતું, ઇઝરાયલ હોય, મસ્કત હોય, દુબઈ હોય, આ વિસ્તારોમાં વધારે પડતું થતું હતું અને એની જગ્યાએ આજે કચ્છ જેવા વિસ્તારની અંદર આજે દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ કચ્છને ઘરેણું આજે એમના વરદ હસ્તે આપશે. કચ્છ માટે ખૂબ મોટી ઘટના છે કે ઇઝરાયલના પણ રાષ્ટ્રપતિ અહીંયા પધારતા હોય, પ્રમુખ દેશના પણ પ્રજાવત્સલ પ્રધાનમંત્રી પ્રત્યક્ષ નહીં પરોક્ષ નહીં તો પ્રત્યક્ષ કચ્છના લોકોને મળવાના છે. જે રીતે ખારેકની ડિમાન્ડ આખા દેશમાં છે અને બહારની કન્ટ્રીઓમાં છે તો આનું મૂલ્યવર્ધિત પણ ખૂબ જ વધવાનું છે, ક્વોલિટી ખૂબ સારી થવાની છે. નવા જે કંઈ અત્યારે નર્સરીથી લઈ અને પ્રોડક્શન થાય ત્યાં સુધીની એની પેકિંગથી માની અને ક્વોલિટીની આમાં ચિંતા કરવામાં આવશે અને એના કારણે ખેડૂતને જેમ આપણે કહીએ છીએ કે ભાઈ કોઈ પણ ખેતીવાડી છે તો એને તમે ડ્રીપ ઇરિગેશન કરો તો 3 ફાયદાઓ થાય. એક તો તમે ડ્રીપ ઇરિગેશન કરો એટલે સેવ વોટર થાય, પાણી બચે. 10 એકરમાં તમે ધોરિયાથી પાણી પાતા હો તો એની જગ્યાએ તમે 30 એકર જમીન પિયત કરી શકો. બીજું એમાં નિયમન થતું હોય
અડખામણું નિનામણ એમાં મજૂરી તમારે લાગતી હોય, નિનામણ હોય એટલે જે છોડની જે ક્વોલિટી છે એ છોડની જે વૃદ્ધિ છે એ પૂરી ન થાય, એમાં જે ઉત્પાદન આવે એ પણ સારું ન થાય, પરંતુ ડ્રીપ ઇરિગેશનના કારણે એમાં નિનામણ ન થાય, ક્વોલિટી થાય, ખૂબ સારી ક્વોલિટી થાય, જેથી કરીને માર્કેટમાં એના દામ પણ ખૂબ સારા આવે. આવી અનેક ફાયદાઓ છે. એ રીતે આવા ખારેકમાં પણ આજે પણ આપણી ખારેક કચ્છનો ઝરપડાનો ખેડૂત હોય, કુકમાનો હોય, રેલડીનું હોય કે અમારા રતનાલનું હોય કે દ્રબનું હોય, આ ખેડૂત જે માર્કેટમાં અહીંયા જે વેચે છે એને બદલે હવે ગલ્ફના દેશોમાં પણ આરામથી આધુનિક ટેકનોલોજીથી એને પેકિંગ કરી એને ખૂબ સારી એક ક્વોલિટી તરીકે. ભાઈ આહિર, કેટીવ ન્યૂઝ, ગુજરાતી, કચ્છ. દ્વારકાના બે રહેણાંક મકાનમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં દ્વારકા પોલીસે ઉકેલી કાઢ્યો. દ્વારકા સનસેટ પોઈન્ટ વિસ્તારમાં ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા ભરતભાઈ ડાભી ગત તારીખ 1 રાત્રિના સમયે કામથી બહાર ગયેલ હોય, જેઓ તારીખ 7 પરત આવતા બંધ મકાનમાં કોઈ તસ્કરોએ હાથ ફેરો કર્યા હોવાનું માલુમ પડ્યું હતું. કબાટમાંથી 2,70,000 જેટલી રકમ ચોરી થયાનું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે બાજુના મકાનમાં રહેતા નારુભાઈ મેરુભાઈના મકાનમાંથી પણ HDFC બેંકનું ATM ચોરી ગયેલ હોવાનું જાણવા મળેલ છે. તેમાંથી 10,000 ઉપાડી લીધેલ હોવાનું ધ્યાને આવતા આ અંગે ભરતભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા શંકાની સોય નાગેશ્વરમાં રહેતા લખમણભાઈ કાનાભાઈ સુમાણિયા તરફ જતા પોલીસે આ તરફ તપાસ દોડાવી હતી અને બાતમીના આધારે છટકું ગોઠવી આપી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ હતા. પ્રાથમિક તપાસમાં આરોપી પોતે નિર્દોષ હોવાનું રટણ કરતો રહ્યો, પણ પોલીસની આકરી પૂછપરછને અંતે આરોપીએ પોતે કરેલ ચોરી કબૂલી લેતા આ પ્રકરણનો અંત આવ્યો હતો. આરોપી પાસેથી ATM તેમજ રોકડ પૂરી મુદ્દામાલ સહિત જપ્ત કરેલ હતી. આરોપી વિરુદ્ધ IPC કલમ 454, 457 તેમજ 380 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગઈ તારીખ 16/18 રોજ ફોરેસ્ટ ઓફિસર શ્રી ભરતભાઈ ડાભીએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની ફરિયાદ આપી કે તેમના સરકારી ક્વાર્ટરમાંથી 2,79,000 રૂપિયાની કેસની ચોરી થયેલ છે. આથી અમારા ઇન્ચાર્જ PI શ્રી CB જાડેજા સાહેબે ગુનો રજીસ્ટર કર્યો અને બાદ SP સાહેબની સૂચનાથી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી અને પૂરેપૂરો મુદ્દામાલ રિકોલ કરેલ છે. આ આરોપી છે લખમણભાઈ કાનાભાઈ સુમણિયા, જે હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે અને પૂરેપૂરો મુદ્દામાલ રિકોલ કરવામાં આવેલ છે 2,79,000 પૂરેપૂરાનો. હજી બીજી કોઈ ચોરીમાં સંડોવણી એમની છે કે કેમ નહીં વિગેરે મતલબ હજી આગળની તપાસ ચાલુ. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, KTV ન્યૂઝ, ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. ગાંધીનગરમાં ફિલ્મ પદ્માવત મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે ક્ષત્રિય સમાજના વિરોધને પગલે પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. પદ્માવત ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે ત્યારે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજના વિરોધને પગલે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ મામલે સરકાર દ્વારા વચગાળાના સ્ટે અંગે અભ્યાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ફિલ્મને ભારતીય સંસ્કૃતિને તોડી મરોડીને રજૂ કરવામાં આવી હતી, જેથી કરણી સેના દ્વારા આ ફિલ્મનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જ્યારથી પદ્માવતી ફિલ્મના સંદર્ભમાં ક્ષત્રિય સમાજ અને સમાજના વિવિધ સંગઠનો દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆતના ભાગ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પદ્માવતી ફિલ્મને ગુજરાતમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ કર્યો હતો. ત્યારબાદ નિર્માતા દ્વારા પદ્માવત નામ રાખવામાં આવ્યું અને આ પદ્માવત નામના સામે પણ ફરી રજૂઆત થઈ અને આ ફરી રજૂઆતના આધાર ઉપર માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા નિર્ણય લઈને ગુજરાતમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ મૂકવાનું કારણ કે ભારતીય સંસ્કૃતિને અને આપણા ઇતિહાસને વિકૃત રીતે તોડ મરોડ કરીને લોકોની સમક્ષ મૂકવાના કારણે લોકોની લાગણી ઉશ્કેરાવાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં પ્રશ્નો ઉભા થતા હતા અને જે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે તોડ મરોડ કરે એ ગુજરાત સરકાર પણ ચલાવી લેવા માંગતી નહોતી. આજે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત સરકાર દ્વારા વિદ્વાન એડવોકેટ આપણા ASG તુષારભાઈ મહેતા દ્વારા ઉગ્ર રજૂઆત સાથે રાજ્ય સરકારે બધા જ મુદ્દાઓ મૂક્યા અને મુદ્દાઓમાં એ પણ અપીલ કરવામાં આવી કે
આ પ્રમાણેના ફિલ્મના પ્રસારણના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો ઉભા થશે, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગેનો વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે, જેના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ છે એ પરિસ્થિતિમાં અમે સુપ્રીમ કોર્ટના આ રિટર્ન ઓર્ડરનો અભ્યાસ કરીને આગળની પ્રક્રિયા હાથ ઉપર ધરીશું. પણ હું આપ સૌ ચેનલોના માધ્યમથી તમામ લોકોને એ અપીલ કરું છું કે ગુજરાત આપણું શાંતિપ્રિય રાજ્ય છે અને ગુજરાતની સરકાર પણ તમારા સૌની લાગણીનો સુપ્રીમ કોર્ટ સુધી પડઘો પાડવામાં આવ્યો છે, જેથી કરીને આવા કોઈપણ પ્રકારના ગુજરાતની શાંતિને ઠેસ પહોંચે એવા કોઈ પણ કાર્યક્રમો ન આપવા માટે હું આપ સૌને અપીલ કરું છું. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પદ્માવતી ફિલ્મનો 4 રાજ્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ આજે સુપ્રીમ કોર્ટના ચપકાદાના હિસાબે કોઈ રાજ્ય પાસે ફિલ્મની રિલીઝ અટકાવવાનો કોઈ હક નથી, જેના કારણે ભારતભરમાં 25 જાન્યુઆરીએ રોજ પદ્માવત રિલીઝ થશે. ભારતીય જનતા પાર્ટીએ સમાજની ભાવનાઓ સાથે ખિલવાડ કર્યો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારનું બનેલું જ સેન્સર બોર્ડ, જે સેન્સર બોર્ડમાં મોટાભાગના તો અંધભક્તો બેઠા છે, એમણે આ પિક્ચરને મંજૂરી શા માટે આપી? સેન્સર બોર્ડ, જો ભાજપ શાસિત રાજ્યો એમ માનતા હતા કે આ પિક્ચર રિલીઝ ન થવું જોઈએ તો એમણે સેન્સર બોર્ડમાં રોકાવવું હતું ને ભાઈ. તમારી કેન્દ્રમાં સરકાર, તમારું સેન્સર બોર્ડ, ત્યાંથી જ એને શા માટે નહીં રોક્યું? પહેલો સવાલ એ છે. સ્મૃતિ ઈરાનીનું પહેલેથી જ સ્ટેન્ડ એવું હતું કે આ પિક્ચર તો રજૂ થશે. ચૂંટણી આવતી હતી અને એમાં મતોની જરૂર હતી, એટલે મન પડે તેવા નિવેદનો કર્યા. મારો બીજો સવાલ એ છે કે કોઈ પણ કોર્ટમાં મેટર આવે ત્યારે બે પક્ષકારો હોય છે, એક પક્ષકાર પોતાની વાત કરે, બીજો પક્ષકાર બીજી વાત કરે. રજૂ થયેલી બંને વાત ઉપર સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ નિર્ણય કરે. રાજ્યોએ બાન મૂક્યો દેખાવ પૂરતો, કારણ કે સમાજની ભાવના હતી, અને બાન મૂક્યા પછી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવાની હોય, કેવી એક દાખલ કરવી જોઈએ, વ્યાજબી મુદ્દાઓ મૂકવા જોઈએ, એ નહીં મૂક્યા. પરિણામે મિલીભગતથી નિર્ણય કરાવાયો છે એમ સ્પષ્ટ મારો આક્ષેપ છે. જો સરકાર ગંભીર હોત તો સેન્સર બોર્ડે આની મંજૂરી જ નહોતી આપવી જોઈતી, અને સેન્સર બોર્ડે મંજૂરી આપ્યા પછી બાન મૂકવાના બદલે જો એમને લાગતું હતું કે ઇતિહાસ સાથે છેડછાડ થયો છે તો સેન્સર બોર્ડની મંજૂરી પાછી લઈ લેવી જોઈએ. પિક્ચરો બને એમાં કોઈ અમને વાંધો નહીં, કોઈને પણ વાંધો ન હોય, પરંતુ ઇતિહાસ સાથે છેડછાડ કરવાનો કોઈને પણ અધિકાર નથી. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવકોના અકસ્માતમાં મૃત્યુ થતા તમામ યુવકોનું સામૂહિક બેસણું રખાયું, જેમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ તમામ મૃતકોના પરિવારને ખોડલધામ ટ્રસ્ટ તરફથી 1-1 લાખની સહાયની જાહેરાત કરી, અને મંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય લલિત વસોયા તેમજ હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા. કોટના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના 9 પટેલ મિત્રો ઉત્તરાયણના પર્વે કચ્છના ઇકો કારમાં ફરવા ગયા હતા, ત્યારે કચ્છના લોરિયા ગામ પાસે ખાનગી બસ સાથે અકસ્માત સર્જાતા તમામના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આજે 9-9 મિત્રોની તસવીરો એક જ ફ્રેમમાં રાખી ફોટો બનાવી સામૂહિક બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ તેમજ સંબંધીઓ પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. મોટા ગુંદાળા ગામના 9 પટેલ યુવાનોને આકસ્મિક મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. આજે 9 મિત્રોનું સામૂહિક બેસણું રાખતા પાસના હાર્દિક પટેલ, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા તેમજ પરિવારજનોને સાંત્વના આપી હતી. અકસ્માતમાં 9 મિત્રોના મોતને લઈને ખોડલધામ ટ્રસ્ટ તરફથી તમામ 9 મિત્રોના પરિવારજનોને 1-1 લાખની સહાય કરવાની જાહેરાત કરી છે. આજે મોટા ગુંદાળાની અંદર જે અમારા 9 યુવાનો અકસ્માતમાં મૃત્યુ થયું, એમના પરિવારને પણ સહાય.
હળવદના માનસર ગામમાં પતિ અને સાસુની હત્યા નિપજાવી બંનેના મૃતદેહની અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી. હળવદના માનસર ગામમાં પતિ અને સાસુની હત્યા નિપજાવી બંનેના મૃતદેહની અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી. જોકે બાદમાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે ચકચારી બનાવની મળતી માહિતી મુજબ માનસર ગામના વસરામ તેની પત્ની હીરાબેનને ભત્રીજાને દીપો કોળી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયા બાદ પત્ની અને ભત્રીજાએ વસરામભાઈની ધોકાના ઘા મારી હત્યા કરી હતી અને બાદમાં સાસુ બાલુબેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ધાંગધ્રા નજીક ગામમાં તારીખ ગતના 5ના રોજ અંતિમ વિધિ કરી નાખી હતી. જે ડબલ હત્યા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. માનસર ગામમાં વસરામ કોળી થોડા દિવસોથી ગામમાં ના દેખાતા ગ્રામજનોને શંકા ગઈ હતી અને બાદમાં શંકાને આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરતા ડબલ મર્ડરનો ભેદ ખુલ્યો હતો. આડા સંબંધને મામલે પત્ની હીરાબેન કોળીએ પોતાના પ્રેમી ભત્રીજાએ દીપો કોળી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સાસુ બનાવ જોઈ જતા તેનું ગળું દાબીને મોત નિપજાવ્યું હતું અને અંતિમ વિધિ પણ કરી નાખી હતી. જોકે આ મામલે પોલીસે સતર્કતા દાખવી હતી અને ઘટના સ્થળેથી સ્વિફ્ટ કાર કબજે લીધા બાદ મોરબી એલસીબી અને હળવદ પોલીસે હત્યાના બનાવની તપાસ ચલાવી હતી, જેમાં આરોપી હીરાબેન કોળી અને ભત્રીજો દીપો કોળી બંને ઝડપાઈ ગયા હતા. તો હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે લેવાયા છે. પાર્થ પટેલ, કેટીયુ ન્યૂઝ ગુજરાતી, મોરબી. પંચમહાલ એલસીબી પોલીસે ઘોઘંબાના માલુત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇન્ડિકા કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લાની દારૂની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા ગોધરા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન ચુડાસમા તેમજ કે ડિંડોરને સૂચના અને માર્ગદર્શન આપતા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન ચુડાસમાને ખાનગી બાતમીદારથી ચોક્કસ બાતમી મળી હતી કે એક લીલા રંગની ઇન્ડિકા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સિમલિયાથી ગોધરા તરફ આવવાની છે. આ અંગેની બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો માલ ત્રણ રસ્તા ઉપર નાકાબંધીમાં હતા. તે સમય દરમિયાન બાતમીવાળી ઇન્ડિકા કાર આવતા તેને રોકી અંદર તપાસ કરતા વિદેશી દારૂ 408 બોટલ જેની કિંમત 26,400 વિદેશી દારૂનો જથ્થો નજરે પડતા ઇન્ડિકા વિસ્તરા કાર સહિતના મુદ્દામાલ સાથે ચાલક ડ્રાઈવરને ઝડપી પાડી તેનું પૂછતા ગોધરા તાલુકાના દરુણિયા દિનેશ આજી રાઠવા જણાવતા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેની પૂછપરછ કરતા ધાનપુર તાલુકાના ગોજિયાના રમણભાઈ ધનાભાઈ નાયક પાસેથી ભરી લાવવાની કબૂલાત કરતા દિનેશ આજીભાઈ રાઠવા તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર સામે દામાવાવ પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકબાલ શેખ, કેટીયુ ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને ફેસબુક કે ઇન્સ્ટા પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.